मोंघवारी ना मार वच्चे युवा खेडूत नी अनोखी सिद्धि। सोलार ने बैटरी थी चालतू बनाव्यू ट्रेक्टर। माणस धारे तो कई पण करी शके, कोई पण सफलता हासिल करी शके। आवी ज कहानी छे बनासकांठा ना डीसा ना एक युवा खेडूत नी, जेने पेट्रोल डीजल ना वधता भाव नी वच्चे बैटरी अने सोलार थी चालतू ट्रेक्टर बनाव्यू छे। तमे खुद आ दृश्य मां तेनी सिद्धि ने जोई शको छो। તમે મિની ટ્રેક્ટર પર સોલાર પેનલનું સ્ટ્રક્ચર ને ટ્રેક્ટરની ડિઝાઇન જોઈ શકો છો। આ ટ્રેક્ટર દેખાવમાં નાનું છે, પરંતુ 1 ટન સુધીનો વજન ખેંચી શકે છે। ટ્રેક્ટર પર 5 લોકો સવાર હોય તો પણ તે આરામથી દોડી શકે છે। ખેતરની અંદર ખેડ કરી શકે છે, બાગ બગીચાઓમાં ખેડ કરી શકે છે, આ સિવાય પણ અનેક નાના મોટા કામ પણ કરી શકે છે। જો કે આ ટ્રેક્ટર બનાવવા માટે યુવા ખેડૂતને 1.75 લાખનો ખર્ચ કરવો પડ્યો છે અને 3 મહિનાના સમયગાળામાં જ આ ટ્રેક્ટર તૈયાર કર્યું છે। ટ્રેક્ટરની ખાસિયત શું છે, આવો જરા યુવા ખેડૂત પાસેથી સાંભળીએ। લોકલ પર વોકલ આત્મનિર્ભર ભારત માટે એક સોલાર બેઝ ટ્રેક્ટર બનાવ્યું છે, જેમાં અમે અહીંયાના જ મેન્યુફેક્ચર હર્ષદભાઈ પંચાલ અને અહીંની જે ભાઈ સોલાર કંપની છે, જે સોલારની પ્લેટ અમે એમને યુઝ કરી છે। અને આ ટ્રેક્ટર બાગાયતી પાકોમાં નાના મોટા નિંદામણો, દૂધ ભરાવવા માટે દૂધ ભરાવવા માટે અને પશુપાલન માટે ઘાસચારો ખેતરમાંથી લઈ જવા માટે આવા અનેક નાના મોટા કામો આનાથી થઈ શકશે, જેનાથી ખેડૂતને 1 લાખ આપણી ટ્રેક્ટરની કોસ્ટ છે, જે પ્રોજેક્ટ કોસ્ટ 1,75,000 આવી છે। જો ખેડૂત આનો વ્યવસ્થિત ઉપયોગ કરશે તો એને વાર્ષિક જ 1,75,000નો ફાયદો થઈ જશે અને બીજી અન્ય ઝંઝટમારીમાંથી ખેડૂત બચશે અને વાયુ પ્રદૂષણ પણ ઓછું થશે। ટ્રેક્ટર સોલારથી ચાલતું હોવાથી અને તેમાં બેટરી લાગેલી હોવાથી કોઈ ખર્ચ નથી થતો। આ સિવાય પણ જ્યારે ચોમાસા દરમિયાન સૂર્યપ્રકાશ ન મળે ત્યારે ટ્રેક્ટરને એસી લાઇટથી પણ ચાર્જ કરી શકાય છે। રાણપુર ગામના નવીનભાઈ છેલ્લા ઘણા સમયથી ઓછા ખર્ચે ખેતી થાય તેવા પ્રયાસ કરતા હતા અને આ ઉદ્દેશની સાથે તેમણે મિની ટ્રેક્ટર બનાવ્યું। આ ટ્રેક્ટર ખેડૂતો માટે વરદાન રૂપી બની શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવમાંથી પણ રાહત મળી શકે છે। નવીનભાઈની આ સિદ્ધિથી ગામના ખેડૂતો પણ ખુશ છે। આ ટ્રેક્ટર બનાવ્યું હોય અમારા નવીનભાઈ શેઠે, બરાબર અનુભવથી બનાવેલું હોય ખેતી માટે, કોઈ નેદામણ હોય, કોઈ બાજરી ખરપવાની હોય, મગફળી ખરપવાની હોય કે અથવા નાના મોટા ખેતીના કામો હોય, પછી દૂધ પશુપાલનનો ધંધો હોય, દૂધ ડેરીએ લઈને જવું હોય, ઘાસ સારું ખેતરમાંથી લાવવો હોય, શાકભાજી હોય માર્કેટમાં લઈને જવાનું હોય, તો ઉર્જા બેટરી ચાલે એટલે ખેડૂત માટે બહુ સરસ છે, બરાબર છે। આ ડીઝલ બહુ મોંઘા થઈ ગયા, બરાબર, ખેડૂત જો આ ટ્રેક્ટર વાપરે તો બહુ સરસ સારું અમે વાપરીએ છીએ, બરાબર। આત્મનિર્ભર ભારતની દિશામાં આ ખૂબ સરાહનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। તેમનું આ સોલાર ટ્રેક્ટર સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયું છે અને દૂર દૂરથી લોકો આ ટ્રેક્ટરને જોવા માટે આવી રહ્યા છે। એટલું જ નહીં પણ અનેક ખેડૂતો આ ટ્રેક્ટરને જોઈને તેઓ ટ્રેક્ટર બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે। દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ હાલ વધી રહ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ખેડૂતો ખૂબ ચિંતિત છે, ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતોએ એક અનોખો જ ટ્રેક્ટર ઊભું બનાવ્યું છે। આખું સ્ટ્રક્ચર જે તૈયાર કરીને 3 મહિનાની મહેનત બાદ એક ઇલેક્ટ્રિક અને સોલરથી ચાલતું આ ટ્રેક્ટર ઊભું કરવામાં આવ્યું છે। આપ જે રીતે જોઈ શકો છો આખું આ જે ટ્રેક્ટરનું સ્ટ્રક્ચર જે તૈયાર કરવામાં આવ્યું છે, ઉપર આખી સોલર પ્લેટ લગાવવામાં આવી છે અને સોલર પ્લેટ દ્વારા અંદર જે બેટરીઓ મૂકવામાં આવી છે ટ્રેક્ટરની તે ચાર્જ થતી હોય છે। સોલર પ્લેટનું અહીંયા આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને સ્ટ્રક્ચર જે તૈયાર કરવામાં આવ્યું છે, ખાસ 3 મહિનાની મહેનત બાદ આખું આ ટ્રેક્ટર ઊભું કરવામાં આવ્યું છે। આની અંદર જે ટ્રેક્ટર છે આની અંદર બેટરીઓ 4 બેટરીઓ 12 વોલ્ટેજની હેવી વોલ્ટેજની બેટરીઓ લગાવવામાં આવી છે। આ બેટરી દ્વારા અંદર જે સોલરથી બેટરીમાં ચાર્જ થાય છે અને ત્યારબાદ આ ટ્રેક્ટરના જે અંદર જે ગોઠવવામાં આવ્યું છે તેના દ્વારા આખું ટ્રેક્ટર જે છે તે ચાલતું હોય છે અહીંયા, અને ખાસ કરીને જે આ ટ્રેક્ટર જે છે તેઓ નાના ખેડૂતોને ખૂબ જ પરવડે તેવું આ ટ્રેક્ટર છે અને 0 બજેટમાં, 0 જે બજેટ કહી શકાય બિલકુલ એમનો ખર્ચ નથી, કારણ કે એને ચાર્જ પણ નથી કરવો પડતો, ઓટોમેટિક સોલર પ્લેટથી પણ ચાર્જ થઈ જાય છે અને બે ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ નીવડે તેવું લાગી રહ્યું છે। પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।